कोलावड़ा 33 लोगों ने फूड पॉइजनिंग की असर पहुंची है। कोलवड़ा में 33 लोगों ने फूड पॉइजनिंग थयु जमा टोपा पाक खावा 33 लोगों ने फूड पॉइजनिंग की असर पहुंची। 16 ने कोलवड़ा अने कुकरवाड़ा में सारवार अर्थे खसेड़वामां आव्या छे। तो फूड पॉइजनिंग की घटना बनी 4 वर्षना बाळक ने वडनगर रिफर करवामां आव्युं छे। जिला आरोग्य तंत्र की टीम घटनास्थल पर पहुंची है। आ मामले तपास हाथ धराशे। तंत्रए घरों में सर्विलंस की कामगीरी हाथ धरी छे। तो मेहसाणा कोलवड़ा में 33 लोगों ने फूड पॉइजनिंग की असर पहुंची है। ठोपरा पाक खाधो हतो अने जे बाद तेओने फूड पॉइजनिंग की असर थी है। 16 लोगों ने कोलवड़ अने कुकरवाड़ा में सारवार अर्थे खसेड़वामां आव्या छे। जेमां 4 वर्षना बाळक ने वडनगर रिफर करवामां आव्या छे। तो जिला आरोग्य तंत्र पण दौड़तुं थयुं छे। तंत्रए घरों में सर्विलंस की कामगीरी हाथ धरी छे। तो आंगे सर्विलंस करवानी कामगीरी छे ते हाथ धरवामां आवी छे। तपास करवामां आवशे। तो प्रापाकमां कोई भेळसेळ के तेने लईने हाल तपास करवामां आवी छे। जिला आरोग्य तंत्रनी टीम द्वारा घरे घरे जईने तपास करवामां आवी छे। तो टोपरापाक खावाथी 33 लोकोने फूड पॉइजनिंगनी असर थई छे। મહેસાણાના કોલવડામાં 33 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર પહોંચી છે। જિલ્લા વિભાગ આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે। આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। તંત્રએ ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે। તેમાં ટોપરા પાક ખાવાથી 33 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના કોલવડામાં 33 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર પહોંચી છે। આરોગ્ય વિભાગે કયા પ્રકારની કાર્યવાહી કરી છે, શું વિગતો? જી ચોક્કસ, રીજાપુરના કોલવડા ગામની અંદર ટોપરા પાક ખાવાથી 33 લોકોને જડાવી થયા છે અને ફૂડ પોઈઝનિંગ થતા 15 લોકોને કોલવડા અને કુકરવાડા CHC સેન્ટરમાં દાખલ કરાયા હતા। 4 વર્ષના બાળકને વડનગર રિફર કરાયું હતું અને સ્કૂલ હાઈસ્કૂલની ઉજવણી પ્રસંગે આ ગામમાં જમ્યા બાદ વધેલો ટોપરાપાક ગામમાં દેવી પૂજક સમાજમાં વેચવામાં આવ્યો હતો અને ટોપરાપાકને ખાધા બાદ 33 જણને ફૂડ પોઈઝનિંગની અસર થતા ગરદામ મચી હતી અને 16 જણાને કોલવડા અને કુકરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ જિલ્લાને આરોગ્ય ટીમની તંત્રની ટીમે ઘટનાસ્થળે પહોંચી અન્ય ઘરોમાં સર્વેલન્સ કરીને કામગીરી હાથ ધરી હતી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ તપાસ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા ઘરે જઈને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે। 4 વર્ષના બાળકને વડનગર રિફર કરવામાં આવ્યું।